નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે શરૂઆત કરીએ મુખ્ય ભાવનગરના રંગોળા ગામ નજીક ગમખ્વાર અકસ્માત ટ્રક નાળામાં ખાબકતા થી વધુ લોકોના મોત જાનૈયા ભરેલી ટ્રક પાલિતાણાના અનીડાથી બોટાદના તાટમ ગામે જઈ રહી હતી કોળી સમાજના પચ્ચીસથી વધુ લોકોના મોત થતા અનીડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું રાજ્ય સરકારે તમામ મદદનું આપ્યું આશ્વાસન મેઘાલયમાં એનપીપીના કોનરેડ સંગમાએ મુખ્યમંત્રી પદના લીધા શપથ સાહીઠ બેઠક ધરાવતા મેઘાલયમાં કોઈપણ પક્ષ પાસે નથી સ્પષ્ટ બહુમત જમ્મુ કાશ્મીરમાં જૈશ એ મોહમ્મદનો કમાન્ડર અને ખૂંખાર ત્રાસવાદી મુફતી વકાસ સેના સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં ઠાર સુંજવાન હુમલા સહિત અનેક હતો ગુજરાતની ખાલી પડેલી ચાર સહિત રાજ્યસભાની અઠાવન બેઠક માટે ત્રેવીસ માર્ચે યોજાશે ચૂંટણી ચૂંટણી પંચે બહાર પાડ્યું જાહેરનામું ઉત્તરપૂર્વના પૂર્વના ત્રણેય રાજ્યમાં મળેલી સફળતા પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું નિવેદન કહ્યું જનતાએ અમારા વિકાસ કાર્યો પર મૂક્યો વિશ્વાસ ત્રણેય રાજ્યોમાં અમારી બનશે સરકાર ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં બત્રીસ સિંહોના અકુદરતી મૃત્યુ વિધાનસભામાં સરકારે આપેલી જાણકારી ખુલ્લા કુવા ફરતે પેરાપેટ વોલ રેલવે ટ્રેક પાસે ફેન્સિંગ સહિતના લેવાયેલા પગલા સમાચાર વિગતવાર જોઈએ ભાવનગર રાજકોટ હાઇવે ઉપર રંગોળા નજીક વહેલી સવારે જાનૈયાઓથી ભરેલી એક ટ્રક નાળામાં પડી જતા થયેલા અકસ્માતમાં પચીસથી વધુ લોકોના મોત થયા છે કોળી પરિવારની જાન પાલિતાણાથી ગઠડા જઈ રહી હતી ત્યારે સવારે સાડા છ કલાકે આ બનાવ બન્યો હતો એકસો આઠની મદદથી ઈજાગ્રસ્તોને સિંહોર ટીબીની હોસ્પિટલમાં ખસેડાયા છે આ બનાવની જાણ થતાં જિલ્લા કલેકટર અને આરોગ્ય વિભાગ મદદે દોડી ગયા હતા મુખ્યમંત્રી કાર્યાલયે આ બનાવની તપાસના આદેશ આપ્યા છે બનાવ સ્થળે મોજૂદ અમારા સંવાદદાતા મહીપાલસિંહ પાસેથી લઈએ તાજા જાણકારી જી મહિપાલજી આ અકસ્માત કેવી રીતે સર્જાયો શું માહિતી છે આપના પાસે જિલ્લાનું પાલીતાણા અને પાલિતાણા પાસેનું નજીકનું અનીડા ગામ આજે આ ગામ ખાતેથી બોટાદ જિલ્લાના ટાટમ ગામ ખાતે વરાદાની જાન આવી રહેલી હતી જી ત્યારે રંગોળા નજીક ટ્રક અંદર સાઠ જેટલા લોકો જાણે અહીંયા સવાર હતા અને રંગોરા પાસેના પુલ પરથી આ ટ્રક ખાબકી ચૂકેલો હતો જે ટ્રક ની અંદર સાહીઠ લોકો સવાર હતા જેમાં બાર મહિલા દસ પુરુષ અને પાંચ બાળકો સહિત હાલ અત્યારે જે પ્રમાણે માહિતી મળે છે તે પ્રમાણે સત્યાવીસ લોકોના મોત છે અને ચાલીસ થી વધુ લોકો અત્યારે હાલ નાની મોટી ઈજાથી ઘાયલ છે જેને હાલ ભાવનગર સારવાર અર્થે મોકલવામાં આવેલા છે ત્યારે વરરાજો અત્યારે હાલ ટાઇટમ ખાતે પહોંચી ગયેલો છે જ્યાં કહી શકાય કે ખુશીનો અને એક આનંદ નો આ પ્રસંગ અત્યારે હાલ માતમ માં ફરી ગયો છે અને વરાજાની શાંતિ અને સાદાય પૂર્વક અત્યારે હાલ અત્યારે લગ્ન વિધિ શરૂ કરી દેવામાં આવી છે જે પ્રમાણે માહિતી મળી છે તે પ્રમાણે વરાજાના માતા પિતા તેમજ પરિવારના અન્ય નજીકના સભ્યો પણ આ ગમખર અકસ્માત ની અંદર મોત નીપજેલું છે જી જી બચાવ કામગીરી માટે શું પગલા લેવાયા જે ખાસ કરીને કહી શકાય કે ખૂબ જ મોટી અને ગમખ્વાર જયારે ઘટના બની છે ત્યારે તંત્ર પણ કહી શકાય કે ખરે પગે છે ભાવનગર જિલ્લા કલેક્ટર સહિતના તમામ લોકો અને હાલ અત્યારે ત્યાં ઇજાગ્રસ્તો છે તેને તાત્કાલિક સારવાર મળી રહે અને વધુ ને વધુ લોકોના જીવ બચી શકે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તે માની તમામ લોકો હાલ ત્યાં પગે કાર્યરત છે જી મહીપાલજી ખૂબ ખૂબ ધન્યવાદ ગીતાંજલિ ગ્રુપ ઓફ કંપનીઝના વાઇસ પ્રેસિડેન્ટ વિપુલ ચિતલિયા બેન્કોકથી આવી રહ્યા હોવાની માહિતી મળતા સીબીઆઈ ટીમે તેમના ઉપર મુંબઈ હવાઈ મથકે વોચ ગોઠવી રાખી હતી સીબીઆઈને આ તપાસમાં એક મોટા અધિકારીને ઝડપી લેવાની સફળતા મળી છે તેની પાસેથી કંપનીની ઘણી સ્ફોટક માહિતી મળવાની સીબીઆઈને આશા છે સીબીઆઈની મુખ્ય મુંબઈ ખાતેની કચેરીમાં ગીતાંજલિ ગ્રુપના વિપુલ ચિતાલિયાની પૂછપરછ શરૂ કરી છે નેશનલ પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ કોનરેડ સંગમા આજે ભાજપના સમર્થન સાથે મેઘાલયના મુખ્યમંત્રી તરીકે શપથ લીધી રવિવારે તેમણે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકારની રચનાનો દાવો રજૂ કર્યો હતો અને ગઈકાલે રાજ્યપાલે કોનરેડ સંગમાને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું મેઘાલયના પૂર્વમંત્રી સંગમા લોકસભાના પૂર્વ અધ્યક્ષ પીએ સંગમાના પુત્ર છે તેઓ તે રાજ્યની તુરા લોકસભા સીટથી સાંસદ છે કુલ સાહીઠ વિધાનસભા બેઠકો ધરાવતા મેઘાલયમાં પણ રાજકીય પક્ષને બહુમતી મળી નથી કોંગ્રેસ એકવીસ બેઠક સાથે સૌથી મોટો પક્ષ બન્યો છે જ્યારે એનપીપીને ઓગણીસ અને ભાજપને બે બેઠક મળી છે યુડીપીએ કિંગમેકરની ભૂમિકા ભજવતા કોનરેડ સંગમાની પાર્ટીને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે કોનુ સન્માએ એમબીએ ફાઇનાન્સ કર્યું છે અને બે હજાર આઠમાં વિધાનસભામાં ચૂંટાયા બાદ તેમને કેબિનેટ કક્ષામાં નાણાં પ્રવાસન અને પાવર વિભાગનો હવાલો સોંપાયો હતો તેઓ સૌથી નાની ઉંમરના મંત્રી બન્યા હતા અને આજે મેઘાલયના મુખ્યમંત્રી તરીકે રાજ્યની કમાણ સંભાશે આવો ભાવનગર જઈએ અને અકસ્માતની તાજા જાણકારી મેળવીએ હાજી ત્યાંનો શું માહોલ છે આપને ભાવનગર સટી હોસ્પિટલમાં હાલમાં પાંચ થી વધુ મૃત્યુદેહ લેવાઈ ચૂક્યા છે જયારે વીસ જેટલા મૃત્યુદેહ ભાવનગર લાવી રહ્યા છે અને એક જેટલા જે અકસ્માત થયો છે એની અંદર જે કઈ મોત થયા છે એમાંના મૃત્યુદેહ અત્યારે લાવ્યા પછી જ્યારે ભાવનગર આવી જશે ત્યારે પાકો આંકડો જાણવા મળશે બીજું જ્યારે ધાનની અંદર સાહીઠ જેટલા વ્યક્તિઓ હતા સાહીઠ માંથી જે સત્યાવીસ જેટલા મોત થયા છે બાકીના ઘાયલોને ભાવનગરની સિહોર વલભીપુર અને ભાવનગર સટી હોસ્પિટલ ખાતે ઘાયલોને લવાઈ રહ્યા છે કારણ કે ભાવનગર સટી હોસ્પિટલ મોટી હોસ્પિટલ હોય ત્યાં સારવાર વધુ સારવાર અર્થે લોકોને લવાઈ રહ્યા છે જી જી હિતેશજી ખૂબ ખૂબ આભાર ઘટના સ્થળે વાતાવરણ ગમગીન બની ગયું છે સ્થાનિક લોકોની મદદથી ઉપલબ્ધ વાહનોમાં ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે આ અકસ્માત બનતા એક ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો છે સુરક્ષા દળોએ ગઈકાલે જૈશ એ મોહમ્મદના ટોચના કમાન્ડર મુફ્તી વકાસને ઠાર માર્યો હતો મુફ્તી વકાસ ગયા મહિને સુંજવાનમાં સેનાના કેમ્પ પર થયેલા હુમલા સહિત અનેક હુમલાઓ માટે જવાબદાર હતો આ હુમલાઓમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા સેનાના પ્રવક્તાએ જણાવ્યું છે કે વકાસ સેના સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં ઠાર મરાયો છે સેનાના કાશ્મીર આઈજીએ જણાવ્યું હતું કે વકાશ અવંતીપોરામાં માર્યો ગયો હતો અનેક શસ્ત્રો અને આઈઈડી તૈયારીની સામગ્રી સહિત ઘણી વાંધાજનક સામગ્રી પણ જપ્ત કરાઈ છે તે એક વિદેશી ત્રાસવાદી હતો સંસદના બજેટ સત્રના બીજા રાઉન્ડની ગઈકાલથી શરૂઆત થઈ હતી જો કે પ્રથમ દિવસે લોકસભા અને રાજ્યસભામાં બેંક ગોટાળાના મુદ્દે તેમજ આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાના મુદ્દે વિપક્ષના હંગામાને કારણે બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી બપોર બાદ સ્થિતિમાં સુધારો નહીં થતા રાજ્યસભાના ઉપસભાપતિ પી જે કુરિયાને દિવસભર માટે કાર્યવાહી સ્થગિત કરી હતી લોકસભામાં પણ શરૂઆતમાં બપોર સુધી અને બાદમાં દિવસભર કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી દેશમાં કૌભાંડ કરી વિદેશ ભાગી જનાર આરોપીઓ પાસેથી વસુલાત કરવા ભાગેડુ આર્થિક અપરાધી વિધેયક સરકારની પ્રાથમિકતામાં છે આ ઉપરાંત તીન તલાક બિલ અને ઓબીસી અનામત સાથે જોડાયેલ બિલ સરકારના એજન્ડામાં છે સરકારનું કહેવું છે કે વિપક્ષ પાસે કોઈ મજબૂત મુદ્દો નથી તેથી તેઓ ભ્રષ્ટાચારના મુદ્દે સંસદમાં ચર્ચાથી બચવા અવરોધ ઉભા કરી રહી છે ભાજપ પ્રબળ જીત સાથે પૂર્વોત્તરના ત્રણ રાજ્યો મેઘાલય નાગાલેન્ડ અને ત્રિપુરાના સરકારની રચના કરવા તૈયાર છે ત્યારે આ અંગે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે જનતાએ અમારા કાર્યોમાં વિશ્વાસ મૂક્યો છે અને હવે ત્રણ રાજ્યોમાં અમારી સરકાર બનવા જઈ રહી છે જોકે આ તકે તેમણે વારંવાર ગૃહની કામગીરીને ખોરંબે ચઢાવતા કોંગ્રેસ પક્ષને આડે હાથ લીધો હતો અને જણાવ્યું હતું કે વિપક્ષ ગૃહમાં હોબાળો મચાવી જનહિતના કાર્યોને અવરોધે છે સાથે જ તેમણે જણાવ્યું હતું કે યુપીએ સરકારે દેશના અર્થતંત્રને જર્જરીત બનાવી દીધું અને લાલચમાં આવીને બેન્કિંગ પ્રણાલીને પણ નુકસાન પહોંચાડ્યું છે ધ બીજેપી વુડ લાઇક ટુ સેવ વિથ ફૂલ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી અંડર એ સો કોલ્ડ ઇકોનોમિસ્ટ પ્રાઇમ મિનિસ્ટર ડોક્ટર મનમોહનસિંહ ધ ઇન્ટાયર બેન્કિંગ સિસ્ટમ વોઝ કમ્પ્લીટલી સોટ ટુ બી ડિટેલ્ડ બિકોઝ ઓફ ઇન્ટરવેન્શન્સ બિકોઝ ઓફ પેટ્રનેજ એન્ડ બિકોઝ ઓફ પ્રેશર બાર બાર સરકાર એક લોન એનપીએ રાજ્યસભામાં એપ્રિલ અને મે માસમાં ખાલી થઈ રહેલી અઠાવન બેઠક માટે ત્રેવીસ માર્ચે ચૂંટણી યોજાવાની છે સોળ રાજ્યની કુલ અઠાવન રાજ્યસભા બેઠક માટે ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે ચૂંટણી પંચે ગઈકાલે જાહેરનામું બહાર પાડ્યું હતું ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે રાજ્યસભા ઉમેદવારના નામને અંતિમ રૂમ આપવા નવ માર્ચે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બોલાવી છે મહત્વનું છે કે ત્રેવીસ માર્ચે મતદાન થશે અને તે જ દિવસે મતગણતરી હાથ ધરવામાં આવશે તો ઉમેદવારી પત્ર બાર માર્ચ સુધી ભરી શકાશે તેર માર્ચે નામાંકન પત્રોની ચકાસણી હાથ ધરાશે અને પંદર માર્ચ સુધીમાં પાછું ખેંચી શકાશે કુલ સોળ રાજ્યોમાંથી રાજ્યસભાના અઠાવન સાંસદો નિવૃત્ત થઈ રહ્યા છે જેમાં ગુજરાતની ચાર બેઠકનો સમાવેશ થાય છે ગુજરાતના નિવૃત્ત થઈ રહેલા સાંસદોમાં કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી પુરૂષોત્તમ રૂપાલા મનસુખ માંડવિયા અને શંકરભાઈ વેગડનો સમાવેશ થાય છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ પક્ષના રાજ્યોમાં વધારો થતાં હવે ચારમાંથી બે બેઠકો કોંગ્રેસને મળી શકે તેમ છે આમ ભાજપાના બે અને કોંગ્રેસના બે સભ્યોની ચૂંટણી થશે તેમ માનવામાં આવી રહ્યું છે વિધાનસભાના બજેટ સત્રમાં ગઈકાલે પ્રશ્નોત્તરી સમય દરમિયાન સિંહોના મૃત્યુ કુપોષણથી પીડાતા બાળકો અને બજેટની જોગવાઈના પ્રશ્નો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા સિંહોના અકસ્માતથી થતા મોત અટકાવવા ખુલ્લા કુવા ફરતે પેરાપેટ બનાવવામાં અને રેલવે લાઇન નજીક ફેન્સિંગ બનાવવામાં આવી રહી છે છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ એકસો ચોર્યાસી સિંહના મોત થયા છે જેમાં બત્રીસ સિંહના અકસ્માતે મોત થયા હોવાનું જાણવા મળ્યું છે માહિતગાર કરવામાં આવે છે કે એકસો ને બાવન સિંહો તો ઉંમરને કારણે કુદરતી મૃત્યુ પામેલ છે એકસો ને બાવન કારણ કે સિંહની લાંબામાં લાંબી વધારેમાં વધારે ઉંમર માત્ર ને માત્ર ચૌદ વર્ષ હોય છે બાકીના રહ્યા બત્રીસ તો બત્રીસમાં માં સાત જેટલા સિંહો અકુદરતીસર મૃત્યુ પામેલા છે સત્તર સિંહણો અને આઠ સિંહ બાળકો આટલા અકુદરતી છેલ્લા બે વર્ષમાં મૃત્યુ પામે છે રાજ્યમાં કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર માટે બજેટમાં આડત્રીસ કરોડ એકાવન લાખ ત્યાંશી હજારની જોગવાઈ કરવામાં આવી છે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટના અમલ અંગે ધારાસભ્ય કાંતિભાઈ સોઢાના પ્રશ્નના જવાબમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આ કાયદા હેઠળ અમદાવાદ તથા આણંદમાં વર્ષ બે હજાર સોળમાં તેર હજાર આઠસો પચાસ અને વર્ષ બે હજાર સત્તરમાં પંદર હજાર આઠસો ચુંબોતેર બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીઆરટીએસ બસ સ્ટોપ પર વાઇ ફાઈની સુવિધાનો ગઈકાલથી પ્રારંભ કરવામાં છે ટેકનોલોજી અને સ્માર્ટફોનની દુનિયામાં રત યુવાનોએ તેમજ વિદ્યાર્થી સહિતના નાગરિકોએ આ ભેટને ઉત્સાહથી વધાવી લીધી છે સ્માર્ટ સિટી યોજના અંતર્ગત શહેરના એકસો પિસ્તાળીસ જેટલા બીઆરટીએસ સ્ટેશન પર જનમિત્ર વાઇ સુવિધાનો પ્રારંભ થયો છે વાઇ સુવિધા અંતર્ગત જનમિત્ર કાર્ડ ધારકોને ટુ એમબીપીએસ સ્પીડ અને અન્ય લોકો માટે વન ની સ્પીડ ઉપલબ્ધ થશે જે સવારે 6 થી રાત્રે અગિયાર વાગ્યા સુધી ચાલુ રહેશે આ સુવિધાનો લાભ લેવા માટે જનમિત્ર અંતર્ગત પબ્લિક વાઇફાઈ પેજ પર લોગિન કરવાનું રહેશે અને તે પછી મોબાઈલમાં ઓટીપી આવે છે ઉલ્લેખનીય છે કે વાઇફાઈની આ સુવિધા કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલ્સ ડેન્ટલ કોલેજીસ અને એનજે લાઇબ્રેરીમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અનલિમિટેડ ફ્રી એકસો પિસ્તાલીસ જેટલા બીઆરટી સ્ટેન્ડ પર ઉપલબ્ધ કરાયા છે જેમાં બે ની સ્પીડ મળશે ઉપરાંત ઓટીપી દ્વારા કેટલીક સિક્યુરિટીને પણ બાબતો ધ્યાનમાં રાખવાનું હોય છે એટલે પોતાના મોબાઈલથી આ ઓટીપી મેળવીને આ વાઇફાઈ કનેક્ટ થઈને લાભ લઈ શકે એક મોબાઈલ નંબર શેર બજારમાં આજે બીએસસી સ્ટોક એક્સચેન્જમાં બસો બાવન અંકનો ઉછાળો જોવા મળ્યો હતો બીએસસી સ્ટોક એક્સચેન્જમાં સવારે બસો બાવનના ઉછાળા સાથે તેત્રીસ હજાર નવસો અઠ્ઠાણુંની સપાટીએ ખુલ્યો હતો જેના કારણે ઇન્વેસ્ટરોમાં આનંદ જોવા મળ્યો હતો મહત્વનું છે કે ગઈકાલે બીએસસી ત્રણસો અંકના કડાકા સાથે બંધ થયો હતો આ આ સાથે જ સમાચાર સમાપ્ત કરીએ નમસ્કાર